विद्यार्थी मित्रों, आजे आपने धोरण 9 प्रकरण 15 अन्न स्त्रोतों में सुधारणा के अन्नी उत्पत्ति में सुधारणा कई रीते आपने लावी शकिए अने अन्न स्त्रोतों में सुधारणा करिए तो आपने कई रीते उपयोगी बने अने आपना जीवन में उपयोगी कई रीते थाय छे तेना विषे आपणे जोईशुं के बधा सजीवों खोराकनी आवश्यकता होय छे के बधा सजीवों जे छे एमने खोराकनी आवश्यकता होय छे। पोतानुं जीवन टकावी राखवा माटे सजीवने अलग अलग प्रकारनी खोराकनी आवश्यकता रहेली होय छे। तो खोराकथी आपणने अलग अलग प्रकारना विटामिन्स प्राप्त थता होय छे। तो खोराक के आहारमांथी आपणने प्रोटीन, कार्बोदित, चरबी के खनिक सार प्राप्त थाय छे। तो आ जे तत्वो छे ए आपना शरीरना विकास वृद्धि अने स्वास्थ्य माटे विकास वृद्धि अने स्वास्थ्य माटे होय छे। मोटा भागना खाद्य पदार्थ खेतीवाड़ी तथा पशुपालन थी मळी रहे छे। एटले के आपणो जीवन टकावी राखवा माटे खाद्य पदार्थ जे छे ए खेतीवाड़ी के पशुपालन थी मळता होय छे। अने ए ज रीते खेतीवाड़ी के कृषि उत्पादन अने पशुपालन ने वधारवानो प्रयत्न करवो जोईए। अने भारतनी वस्ती खूब ज वधारे छे अने आपणा देशनी वस्ती 1 મિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે અને દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે માનવીને અલગ અલગ પ્રકારના તત્વો કે ખોરાકની આવશ્યકતા હોય છે અને આ વધતી જતી વસ્તીને અન્ન ઉત્પાદનની જરૂરિયાત માટે વધારે પ્રયત્ન કરવો જોઈએ કે વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે છે। અને ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે। ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્તિ સંભવિત નથી અને પાક અથવા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો કરવો આવશ્યક છે કે પાકના ઉત્પાદનમાં અને પશુપાલનની આવશ્યકતામાં આપણે વધારો કરશું તો જ ભારતની જે વસ્તી છે ને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી શકશે। આપણા દેશની વસ્તી વધારાની સાથે આપણે ખોરાકનું ઉત્પાદનમાં પણ વધારો કરવો જોઈએ। તો અન્ન સુધારણા માટે હરિયાળી ક્રાંતિ અને પશુધન દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારવા માટે શ્વેત ક્રાંતિનું આયોજન પણ કર્યું છે કે જેથી શ્વેત ક્રાંતિ દ્વારા દૂધનું ઉત્પાદન વધારે થઈ શકે અને હરિયાળી ક્રાંતિ દ્વારા અન્નના સ્ત્રોતોમાં સુધારણા થઈ શકે। આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો પણ ઉપયોગ થાય છે। કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તક વધી ગઈ છે। પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણની જાળવણી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ। એટલે કે આપણે પાક ઉત્પાદન કરીએ તો પર્યાવરણને પણ જાળવી રાખીએ અને આપણા શરીરને પણ નુકસાન ન થાય એવા પર્યાવરણને સંતુલિત રાખી શકે એવા પરિબળોનો ઉપયોગ કરવો જોઈએ। અને પાક ઉત્પાદનના સુધારણા માટે કે પશુપાલન દ્વારા આપણને વધુ ફાયદો થાય એ માટે આપણે ખેતી કે પશુપાલનને નુકસાન ન થાય તેવી પ્રણાલીઓને અપનાવવી જોઈએ અને પાક ઉત્પાદન વધારીને એમને એક જગ્યાએ સંગ્રહ કરી રાખવાથી ભૂખની સમસ્યાનું સમાધાન થતું નથી પરંતુ લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે અને આપણો દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે કે બધા લોકો જે છે એ ખાસ કરીને ખેતી પર આધારિત હોય છે। તો આપણે ખેતી ક્ષેત્રે લોકોને
आवक वधारवी जोईए, तेथी आपणे એવી પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેથી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે આયોજનબદ્ધ પ્રણાલી અપનાવી શકીએ. એ માટે સારા પોષણયુક્ત નિવાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક અને સંગઠિત કે વર્ધિત કૃષિઓ પ્રણાલી અપનાવવી જોઈએ. એમાં ઉદાહરણ છે પશુપાલન, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ કે મધમાખી ઉછેરની ની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું જોઈએ. પાક ઉત્પાદનમાં સુધારણા, એટલે કે વધુ પાક મેળવવા માટે ઉત્પાદનમાં સુધારણા કરવું જોઈએ કે ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે કે આપણા શરીરની અંદર ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણને અલગ અલગ પ્રકારના ખનિજ તત્વો કે પછી કાર્બોદિત અને વિટામિન્સની જરૂર હોય છે અને એ આપણને ખાદ્ય પદાર્થમાંથી કે પાક ઉત્પાદનના સુધારણા કરવાથી વધુ પ્રમાણમાં મળી શકે છે. જેના ઉદાહરણ આપેલા છે ઘઉં, ચોખા, મકાઈ, બાજરીમાંથી કાર્બોદિત મળે છે અને કઠોળ વર્ગ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી આપણને પ્રોટીન મળે છે. એ જ રીતે ખાદ્ય પદાર્થ કે જેના ઉદાહરણ છે તેલવાળા બીજ, સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલ, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આપણને આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. શાકભાજી, મસાલા અને ફળમાંથી આપણને વિટામિન્સ, ખનિજ સાર અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. આપણા જીવન નિર્વાહ માટે મળતા અલગ અલગ ખોરાક વિશે આપણે જોઈ ગયા. તે જ રીતે હવે ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ અને સુદાન, ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ એટલે કે તાપમાન અને અવધિની આવશ્યકતા હોય છે. આબોહવાકીય સંબંધિત પરિસ્થિતિ એટલે કે તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેમનું જીવનચક્ર પૂર્ણ કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે, એટલે કે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળામાં જે ક્રિયા થાય એ અને પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. જો કોઈ પણ વનસ્પતિને સૂર્યપ્રકાશ ન મળી રહે તો એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી, કારણ કે સૂર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરી હોવી જરૂરી છે, જે આપણે આગળના ધોરણોમાં પણ શીખી ગયા છીએ. વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે અને કેટલાક એવા પાકો પણ છે કે જે વર્ષા ઋતુમાં ઉગાડી શકીએ છે. વર્ષા ઋતુ એટલે કે ચોમાસામાં અને તેને ખરીફ પાક કહેવામાં આવે છે અને ચોમાસામાં જે પાક લેવામાં આવે છે એનો સમયગાળો હોય છે ચોમાસાની ઋતુ, એટલે કે જૂનથી શરૂઆત થઈને ઓક્ટોબર સુધીનો સમયગાળો. એ જ રીતે કેટલાક પાક એવા પણ ઉગાડાય છે, કેટલાક પાકો એવા પણ છે કે જે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે અને શિયાળામાં લેવામાં આવતા પાકનો સમયગાળો છે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીનો અને એ પાકને કહેવામાં આવે છે રવિ પાક. તેના ઉદાહરણ છે ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ, જે ખરીફ પાકો છે એટલે કે એને ચોમાસામાં લેવામાં આવે છે. જ્યારે રવિ પાકોના ઉદાહરણ છે ઘઉં, ચણા, વટાણા, રાઈ
અને અલસી. તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે ચોમાસામાં જે પાક લેવામાં આવે છે એને ખરીફ પાક કહેવામાં આવે છે, અને જે શિયાળામાં લેવામાં આવે છે એને રવિ પાક કહેવામાં આવે છે. ભારતમાં 1952 થી 210 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે. એટલે કે 1952 થી લઈને 2010 સુધીનો સમયગાળો છે એમાં પાકના ઉત્પાદનમાં વધારો થયો છે, અને અન્નના ઉત્પાદનમાં પણ 4 ગણો વધારો થયો છે. સૌથી પહેલા ચરણમાં આપણે બીજની પસંદગી સારી કરવી જોઈએ. ત્યારબાદ બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી જોઈએ, અને ત્યારબાદ ત્રીજો ચરણ છે કે ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવું જોઈએ, એ કાળજી આપણે રાખવી જોઈએ. પાકના વધુ ઉત્પાદન માટે પાકની જાતોમાં સુધારણા કરવી કે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, અને બીજું છે પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. હવે જોઈએ પાકની જાતમાં સુધારણા. પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્નો પાકની જાતની પસંદગી પર આધારિત છે, કે અલગ અલગ જાતની જે પાકો છે એમાં આપણે પસંદગી સારી કરવી જોઈએ, કે જે રોગ પ્રતિકારક ક્ષમતા અને ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનના આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય. સંકરણ વિધિમાં આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે, અને એમાં સંકરણમાં આંતરજાતીઓ એટલે કે બે ભિન્ન જાતિઓ વચ્ચે, અંતઃજાતીય એટલે કે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ, અને ત્રીજું છે આંતર પ્રજાતિઓ એટલે કે બે ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરાવીને પાકની સુધારણાની લાવી શકાય છે, કે આપણને લાગે એવા લક્ષણોવાળા જનીનને આપણે ઉમેરવા કે જેથી આપણે જાનનિક રૂપાંતરિત પાક મળે છે. અને GMCSનું પૂરું નામ છે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલાં એ બાબતોને ધ્યાન રાખવી જોઈએ કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રોમાં કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય તે સારું ઉત્પાદન આપતી હોવું જોઈએ. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી જોઈએ. બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે, એટલે કે આબોહવા પ્રમાણે કે વાતાવરણ પ્રમાણે એ અંકુરણ પામતા હોવા જોઈએ. સંવર્ધન પ્રણાલીઓ અથવા પાક ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્તિ પર આધારિત છે, કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ, પૂરનું પૂર્વનુમાન કરવું મુશ્કેલ હોય છે, જે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિમાં પણ ઉગી શકે. આ રીતે એવી જાતિ બનાવેલી છે કે જે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે, તો એમાં છે વધુ ઉત્પાદન, એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. પછી છે ગુણવત્તામાં સુધારણા, એટલે કે પાકની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા અને તેલીબિયામાં તેલની ગુણવત્તા, અને ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. એટલે કે જે પણ પાક લઈએ છીએ પાકમાં અલગ અલગ પ્રકારની ગુણવત્તાઓ રહેલી હોય છે. તે જ રીતે જોઈએ જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક એટલે કે રોગો અને કીટકો
અને કૃમિઓ અને અજૈવિક એટલે કે અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હિમ તાપ આ પરિસ્થિતિઓને કારણે પાકનું ઉત્પાદનમાં નુકસાન થઈ શકે એટલે કે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે છે. આ પરિસ્થિતિઓને સહન કરી શકે તેવા જાતિના પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે એટલે કે આ જે પરિસ્થિતિઓ છે એની સામે સહન કરીને કે આવી પરિસ્થિતિઓમાં પણ એ સારું ઉત્પાદન થઈ શકે એવું બિયારણ લાવવું જોઈએ. પરિપક્વ સમયમાં પરિવર્તન એટલે કે પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધીનો ઓછામાં ઓછો સમયગાળો થાય એટલે કે ઓછા સમયમાં આર્થિક દ્રષ્ટિએ આપણને સારો એવો પાક મળે એવું પરિવર્તન લાવવું જોઈએ. અને ખેડૂતો પ્રતિવર્ષ પોતાના ખેતરોમાં ઘણો પાક ઉગાડી શકે અને ઓછો સમયગાળો હોવાને કારણે પાકના ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય એટલે કે પૈસા પણ ઓછા ખર્ચી શકે અને સારું એવું પાક મેળવી શકે અને કાપણી દરમિયાન પણ પાકને નુકસાન ઓછું થાય એવો સમયગાળો કે એવું પરિવર્તન લાવવું જોઈએ. વ્યાપક અનુકૂળતા એટલે કે કોઈ પણ અનુકૂળતાવાળી જાતિનો વિકાસ કરવો કે તે વિવિધ પરિસ્થિતિઓમાં એટલે કે પર્યાવરણનો બદલાવ થાય તો પણ એ વિવિધ આબોહવામાં આપણે ઉગાડી શકીએ એવી જાતોને આપણે વિકસાવવી જોઈએ. ત્યારબાદ છે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા કે ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણો છે. તો આપણે એવો ઘાસચારાને પસંદ કરવો જોઈએ કે તે વધારે લાંબી અને વધુ શાખાઓવાળો હોય કે જેથી આપણે ઘાસચારા માટે વધુ ઘાસચારાને ઉત્પન્ન કરી શકીએ. વધુ પાક ઉત્પાદન માટે વામન છોડ યોગ્ય છે એટલે કે છોડ નીચો હોય અને વધુ પાક આપતો હોય અને ઘાસચારાને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે અને આપણે વધારે ઘાસચારો મેળવી શકીએ એ રીતનું ઉત્પાદન હોવું જોઈએ. આ રીતે કૃષકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. હવે જોઈએ પાક ઉત્પાદન પ્રબંધન કે વ્યવસ્થાપન. પાકનું ઉત્પાદન લેતા પહેલાં એના વિશેનું વ્યવસ્થાપન કરવું જોઈએ કે જેથી આપણે સારી રીતે દરેક વસ્તુનું ઉત્પાદન કરી શકીએ કે આયોજન કરવું જોઈએ. તો અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે એટલા જ માટે ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકની પ્રાપ્તિ ઓછી અથવા વધારે હોય છે. ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતોને વિવિધ ખેતી પ્રણાલી અને ખેતી તકનીકોને અપનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. યોગદાન કે વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે એટલા માટે પાક ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે એટલે કે રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન આ પ્રણાલીઓ આમાં સમાયેલી છે. ઓછી રોકાણવાળી જગ્યામાં વધુ એવો પાક થઈ શકે એવી પ્રણાલીઓ વિકસાવવી જોઈએ. હવે જોઈએ પોષક તત્વ પ્રબંધન એટલે કે પોષક તત્વનું વ્યવસ્થાપન કે જેમ આપણા શરીરના વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા ખોરાકની આવશ્યકતા હોય છે તે જ રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે કારણ કે વનસ્પતિ પણ એક સજીવમાં સમાવેશ થાય છે. વનસ્પતિઓને પોષક પદાર્થ હવા, પાણી, ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે એટલે કે હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય
છે. તે પૈકીના કેટલાક વધુ માત્રામાં જોઈએ છે, એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો એટલે કે ગુરુ પોષક તત્વો કહે છે. કે વનસ્પતિને પોષક પદાર્થમાં જેની સૌથી વધારે જરૂરિયાત હોય છે એને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે, અને જે પોષક તત્વોની ઓછી જરૂરિયાત હોય એવા પોષક તત્વોને લઘુ પોષક તત્વો કે સૂક્ષ્મ પોષક તત્વો કહે છે. વનસ્પતિના વૃદ્ધિ માટે આવશ્યક પોષક તત્વો એટલે કે હવામાંથી એમને પોષક તત્વો કાર્બન અને ઓક્સિજન મળી રહે છે, તે જ રીતે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે, અને ભૂમિમાંથી 13 તત્વો મળે છે. તેમાં આપણે જોઈએ કે બૃહદ પોષક તત્વો એટલે કે ગુરુ પોષક તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ Mg અને સલ્ફર એટલે કે S, જે ગુરુ પોષક તત્વોમાં સમાવેશ થાય છે. તે જ રીતે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો ઝેડન, ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરિન, આયર્ન અને મેંગેનીઝ અને બોરોનનો સમાવેશ થાય છે. જો વનસ્પતિને આ પોષક તત્વોની ઉણપ હોય તો વનસ્પતિ એ સારી રીતે વૃદ્ધિ કરી શકતું નથી, અને વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર કે ખાતરના સ્વરૂપમાં પોષક તત્વોને ભેળવવા આવશ્યક છે. તો તંદુરસ્તી વિકાસ માટે કે સારો ઉત્પાદન મેળવવા માટે એટલા પોષક તત્વોની આવશ્યકતા રહેલી હોય છે. હવે જોઈએ સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થની માત્રા વધારે હોય છે, અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન કે વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થની પરિપૂર્ણતા કરે છે, જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થ ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે, અને રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જળ સંગ્રહ ક્ષમતામાં પણ વધારો કરે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે, જેમાં પાણી એકત્રિત થતું નથી. અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતીના કચરાનું પુનઃચક્રણ છે, એટલે કે જૈવિક કચરાનો ઉપયોગ એ ખેતરમાં રાસાયણિક ખાતરનું વધુ પ્રમાણમાં ઉપયોગ કર્યો હોય તેમાં સેન્દ્રિય ખાતર ઉમેરવામાં આવે તેનું પુનઃચક્રણ થાય છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં વિવિધ જૈવિક ક્રિયાઓના ઉપયોગના આધારે આપણે બે વર્ગમાં વિભાજિત થયેલા જોઈશું. પ્રથમ છે કોમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. એમાં કે કોમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટમાં કેવા પદાર્થોનો ઉપયોગ થાય છે કે કઈ રીતે એ ખાતરને ઉત્પન્ન કરવામાં આવે છે, તો કોમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટમાં પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ તેમજ કચરો કે પશુઓ દ્વારા તજાયેલો ચારો, ઘરગથ્થુ એટલે કે જે પદાર્થનું વિઘટન થઈ શકે એટલે કે સડી જઈ સરળતાથી તેને કોમ્પોસ્ટિંગ કહે છે. એ જ રીતે કોમ્પોસ્ટિંગમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વ વધારે પ્રમાણમાં હોય છે,
અને કમ્પોસ્ટને અળસિયા દ્વારા તજેલા પદાર્થને તરત જ વિઘટન કરવાની ક્રિયામાં દ્વારા બનાવવામાં આવે છે. અને અળસિયા દ્વારા જે પણ ખાતરને તૈયાર કરવામાં આવે છે એ સેન્દ્રિય ખાતરને વર્મી કમ્પોસ્ટ કહે છે. એ જ રીતે સેન્દ્રિય ખાતરનો બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર, એટલે કે એમાં કેટલીક લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. કોઈ પણ પાકને ઉગાડતા પહેલાં ખેતરમાં લીલી વનસ્પતિ જેવી કે શણ અથવા ગુવાર વગેરેને ઉગાડવામાં આવે છે. ત્યારબાદ હળ ચલાવીને કે ટ્રેક્ટર ચલાવીને ખેતરની ભૂમિમાં તેને ભેળવી દેવામાં આવે છે. આ વનસ્પતિઓ લીલી જૈવિક ખાતરમાં પરાવર્તિત થઈ જાય છે, જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી વર્ણીપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. એ જ રીતે હવે ફર્ટિલાઇઝર્સ એટલે કે રાસાયણિક ખાતરો વિશે આપણે જોવાનું છે. ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે. ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ આપે છે અને આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણ, શાખાઓ અને પુષ્પમાં સારી એવી વૃદ્ધિ થતી જોવા મળે છે. વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે, પરંતુ જે રાસાયણિક ખાતર જે છે આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે છે. આ ખાતરનો ઉપયોગ વધુ ધ્યાને કરવો જોઈએ, એટલે કે તેનો સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાને, યોગ્ય સમય અને ખાતર આપતા પહેલા અને તેના પછીની સાવચેતીઓને આપણે સ્વીકારવી જોઈએ. એટલે કે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતું પ્રમાણમાં શોષણ કરી શકતી નથી અને આ ખાતરનું વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ બને છે. એ જ રીતે ખાતરનો સતત ઉપયોગ જે છે એ જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે. રાસાયણિક ખાતરનો વધુ પૂરતો આપણે ઉપયોગ કરીએ તો ભૂમિની ફળદ્રુપતા ઘટી જાય છે, કારણ કે કાર્બનિક પદાર્થની પુનઃપૂર્તિ થઈ શકતી નથી અને એના કારણે સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે. અને રાસાયણિક ખાતરનો ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન પહોંચાડે છે, જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે છે. અને કાર્બનિક ખેતી કરવાની એક પદ્ધતિ છે, જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નિંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામા પદાર્થ એટલે કે કચરો, પશુધનનું પુનઃચક્રીકરણ કે જૈવિક પરિબળો જેવા કે નીલ હરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તે જ રીતે લીમડાના પર્ણો કે હળદરનો વિશેષ રૂપે જૈવિક કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ પાક લીધા પછી એ વસ્તુનો સંગ્રહ કરવા માટે લીમડાના પર્ણ અને હળદરનો વિશેષ રૂપે ઉપયોગ થાય છે, કારણ કે એ કીટનાશકો છે. અને કુશળ ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે મિશ્ર ખેતી, આંતર પદ્ધતિ, પાક ચક્રણ અથવા પાકની ફેરબદલી વિશે આપણે ચર્ચા કરવાની છે. તે પાકતંત્ર કીટક, જંતુ અને નિંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વો પણ આપે છે. હવે જોઈએ સિંચાઈ, કે ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોય છે અને મોટાભાગના વિસ્તારોમાં પાકનું ઉત્પાદન સમયસર વર્ષા ઋતુ આવવાને લીધે અને વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા પર આધારિત છે, કે કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તો પાક ઉત્પાદન ઘટી જાય છે.
અને પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચન કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે અને વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો થાય છે। ભારતમાં પાણીના અનેક સ્ત્રોતો છે જેવા કે કુવાઓ, નહેરો, નદીઓ અને તળાવો। તો આપણે જોઈએ કુવાઓ કે કુવા બે પ્રકારમાં હોય છે, ખોદેલા કુવા અને નળ કુવા। કે ખોદેલા કુવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલ પાણીને એકત્રિત કરવામાં આવે છે। નળ કુવામાં પાણી ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવે છે અને નહેરો જે છે એમાં સિંચાઈનું એક મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર હોય છે। આમાં પાણી એક કે વધારે જળાશયો અથવા નદીઓમાંથી આવતું હોય છે। મુખ્ય નહેરમાંથી શાખાઓ દ્વારા નીકળે છે જે અલગ અલગ શાખાઓમાં વિભાજિત થઈને ખેતરોમાં સિંચાઈ કરાય છે। નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી કે તંત્ર કે જ્યાંથી પાણી અનિયમિત કે અપૂરતું વહેતું હોય એવી જગ્યાએ પાણીના લઈ જવા માટે અમુક પ્રકારના તંત્રો કે પ્રણાલીનો ઉપયોગ બને છે, જેથી આપણે સારું અને સીધી રીતેનું સિંચાઈ કરી શકીએ। એ જ રીતે જોઈએ તળાવો કે નાના જળાશયો જે નાના વિસ્તારમાં વહેતા પાણીનો સંગ્રહ કરે છે, જે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે અને ખેતીમાં પાણીની આવશ્યકતા વધારવા માટે આધુનિક રીતો જેવી કે પાણીનો સંગ્રહ, પાણીની વહેણનું યોગ્ય પ્રબંધન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। નાના બંધ વરસાદના પાણીને વહેતું અટકાવે છે અને મોટા જળાશય પાણીનો વધારો કરે છે અને ભૂમિનું ધોવાણ પણ ઓછું કરે છે। પાકની રીતો કે વધુ પાક મેળવવા કે પાકમાં લાભ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતોનો ઉપયોગ થાય છે। મિશ્રિત કે મિશ્ર પાકમાં બે કે બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે, જેમ કે ઘઉં, ચણા, રાઈ, ઘઉં, મગફળી કે સૂર્યમુખી। આના લીધે નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, કારણ કે એક પાકને નુકસાન થઈ જવાને લીધે બીજો પાક ઉત્પાદનની આશા જાગૃત રહે છે। આંતરપાક ઉછેર પદ્ધતિમાં બે અથવા બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે। કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેને આતરેલી એટલે કે બીજી હરોળમાં કે ચાસમાં બીજો પાક, એના ઉદાહરણ છે કે એક ચાસમાં સોયાબીન તો બીજી ચાસમાં મકાઈ અથવા એક ચાસમાં બાજરી અને ચણા। આ રીતે પાકની પસંદગીના પ્રકારને આધારે પોષક તત્વોની આવશ્યકતા ભિન્ન ભિન્ન હોય, જેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે અને વધુ એવો પાક આપણે મેળવી શકીએ। આ વિધિ દ્વારા જંતુ અથવા રોગોને એક પ્રકારના પાકને બધી જ વનસ્પતિઓમાં ફેલાતી રોકી શકાય છે। આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે અને આ પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાક ઉગાડી શકાય અને પાકને ફેરબદલી કહે છે। પ્રબળતા કે પરિપક્વ સમયગાળા પર આધારિત વિવિધ પાકોનું સંમિશ્રણ કરવા માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે છે। એક કાપણી પછી કયા પાકને ઉગાડવો જોઈએ તે ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્તતા પર આધાર રાખે છે કે એક પાક લીધા પછી બીજો પાકને ઉગાડવા માટેનું ક્રમબદ્ધ આયોજન કરવું જોઈએ। જો પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં બે અથવા ત્રણ પાકોનું સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ। પાક સુરક્ષાનું પ્રબંધન એટલે કે વ્યવસ્થા, ઉગાડેલા પાકનું વ્યવસ્થાપન કે ખેતરોમાં પાકને નિંદણ, કીટકો, જંતુઓ
રોગોથી નુકસાન થતું હોય છે. જો યોગ્ય સમયે નિંદણ તથા જંતુઓનું નિયંત્રણ ન કરવામાં આવે તો પાકને નુકસાન થાય છે. તો નિંદણ ખેતી ઉપયોગી ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિઓ છે, એટલે કે પાક વગરની જે ઉગી નીકળે છે એ વનસ્પતિને નિંદણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગાડરિયું, એનું નામ છે જેન્થનિયમ, અને ઘાસ ચારા પેન્થનિયમ અથવા મોથાને સાઇપેરિયન્સ રોટુન્સ, તે નિંદણ પોષક સ્થાન તથા પ્રકાશ માટે સ્પર્ધા કરે છે. એટલે કે પાક વગરનો જે કચરો ઉગી નીકળે છે એ પાક સાથે સ્પર્ધા કરે છે અને પોષક તત્વો મેળવી લે છે, જેથી પાકની વૃદ્ધિમાં ઓછી થઈ જાય છે. એટલા માટે સારી ઉપજ માટે પ્રારંભિક અવસ્થામાં જે નિંદણને ખેતરોમાંથી કાઢી નાખવું જોઈએ. અને કીટક જંતુઓ ત્રણ પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરે છે. પ્રથમ છે મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે. જ્યારે બીજું વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષોનો રસ ચૂસી લે છે, જેથી એમાં સારા પોષક તત્વો કે દાણા જે છે એ ભરાતા નથી. પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે અને પાકને ખરાબ કરી નાખે છે, જેથી પાક ઉત્પાદકતા ઘટાડી નાખે છે. વનસ્પતિઓમાં રોગ એટલે કે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા રોગકારકો દ્વારા થાય છે. તે ભૂમિ, પાણી અને હવામાં હાજર હોય છે. આ માધ્યમ દ્વારા જ વનસ્પતિઓમાં ફેલાય છે. નિંદણ, કીટકો અને રોગો પર નિયંત્રણ જુદી જુદી રીતો દ્વારા કરવામાં આવે છે. આમાં સૌથી વધારે પ્રચલિત રીત જંતુનાશક રસાયણનો ઉપયોગ છે. તૃણાનાશક, કીટનાશક અને ફૂગનાશકનો સમાવેશ થાય છે. એ રીતે આ રસાયણ ઉપયોગ કરીને આપણે જંતુઓનો નાશ કરી શકીએ છીએ, કે કીટનાશકોને ઉપયોગ કરીને આપણે કીટકોનો નાશ કરી શકીએ છીએ અને આપણે વધુ એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ. પરંતુ વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે, જેમ કે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે વિષાણુ પદાર્થ હોઈ શકે છે અને પર્યાવરણીય પ્રદૂષણનું કારણ પણ હોઈ શકે છે. યાંત્રિક રીતો દ્વારા નિંદણને દૂર કરવું એ પણ એક રીત છે. નિષેધાત્મક રીતો સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારીઓ કે ચાસા તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી, આ પદ્ધતિઓ કે રીતો નિંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જંતુઓ પર નિયંત્રણ મેળવવા માટે પ્રતિરોધકતાની ક્ષમતા વધારતી જાતોનો ઉપયોગ કરવો જોઈએ અને ઉનાળામાં હળ ચલાવીને કે હળથી ખેડીને કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિમાં નિંદણ અને જંતુનો નાશ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવાય છે.